નમસ્કાર મિત્રો ચેનલ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો રવિવાર આવી ગયો છે અને રવિવાર આવે છે આપણો આ સન્ડે કોમેડી બોક્સનો વિડીયો અને છેલ્લા બે ત્રણ વિડીયોની આપણી પ્રથા શરૂ થઈ ગઈ છે આપણા પરિબેન પણ આપણી સાથે આવે છે થોડાક સવાલોના જવાબ તમારી તેની તે છે આપણે ટ્રાય કરે છે તો જોઈએ આજના આ દિવસના સન્ડે કોમેડી બોક્સના 112મા એપિસોડમાં કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે તો પહેલો સવાલ છે એ અશોક પરમાર લખે છે કે સર મેં એવું સાંભળ્યું છે કે આદર્શ નિવાસી શાળાની ભરતી થશે તો શું જીએસઆરસી સમિતિ વાળા ભરતી કરશે જો તે કરશે તો ભરતીની પૂરી થાય ત્યાંથી શરૂ કરવામાં આવશે જવાબ આપજો જો તમારી પાસે હોય તો જો અશોકભાઈ આ સવાલ છે ને આ પ્રકારનો સવાલ તમને ખાલી પહેલી વસ્તુ તો એ કે જીએસઆરસી ભરતી બોર્ડ છે જેને હમણાં ચાર્ટની ભરતી પૂરી કરી છે હા એમને જ આ ભરતી પ્રક્રિયા પૂરી મતલબ જે કંઈ પણ છે એની પ્રોસેસ કરવાની

તો એના માટે ફરીથી ફોર્મ ભરાય છે કોઈ જૂની ભરતી પ્રક્રિયા જ્યાં પૂરી થઈ હોય ત્યાંથી એ નવી ભરતી પ્રક્રિયા ક્યારેય શરૂ ન થાય આ એક હંમેશા સમજો કોઈ બી ભરતી પ્રક્રિયા કદાચ બે તબક્કામાં આપવાનું હોય કે દસ તબક્કામાં કદાચ ભરતી પ્રક્રિયા આપવાની થશે તો પણ એ ભરતી પ્રક્રિયા છે એ નવેસરથી જ એના ફોર્મ ભરાય છે નવેસરથી જ એની પ્રક્રિયા થાય છે એના ફોર્મ ફરીવાર નહીં ચાલે એટલે આ વસ્તુ સમજો એટલે મતલબ ઘણા ઘણા કન્ફ્યુઝન બહુ બધી રહેતી હોય છે એટલા માટે બધા એમ જ કહેતા હોય છે કે ફોર્મ ચાલશે જ ભરતી પ્રક્રિયા ચાલુ થશે અને ઈ ત્યાંથી પ્રક્રિયા ન ચાલુ થાય નવે સરથી ફોર્મ ભરાય બીજા નવા બી ઉમેદવારો કોઈ એડ થાય કે ફોર્મ ભરવા રહી ગયો આગળની ભરતીમાં તો આ ભરતીમાં બી ફોર્મ ભરે ઘણા બધા ફેરફાર થતા હોય છે એટલે આ વસ્તુ ખાસ બધા લોકો સમજો

હું ખાલી અહીંયા એક વાત કરવા માંગુ છું મિત્રો ઉમેદવારોની માનસિકતા માનસિકતા માટે તો હું તમારી કોઈ કોઈ વાત નથી કરતો કે વ્યક્તિ હું એક જનરલ વાત કરું છું જનરલ જે મને ફીલ થયું છે એની વાત કરું છું જ્યારે માધ્યમિક શિક્ષણ સહાયક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીની પ્રક્રિયા ચાલતી હતી અને જે ક્રમિક ભરતી આપણે જે વાત કરતા હતા તો એ સમયે ઘણા ખરા ઉમેદવારો જે વિદ્યા સહાયક વાળા હતા ઘણા ખરાની લગભગ મોટા ભાગના બધા ઉમેદવારોને એક જ માંગણી રહેતી હતી કે સાહેબ અમારી જાહેરાત આપી દો એટલે કે વિદ્યાસાહેબ ને જાહેરાત આપી દો ફોર્મ ભરાવી દો આગળની પ્રોસેસ પછી કજો ચાલશે અરે ઓર્ડર સુધીની પણ વાત હતી કે ઓર્ડર નિરાતે આપજો ચાલશે અમને કોઈ ઉતાર નથી અમારા ખાલી ફોર્મ ભરાવી દો હવે અત્યારે ફોર્મ તમારા ભરાઈ ગયા છે સબમિટ થઈ ગયા છે એ બધી પ્રોસેસ પતી ગઈ છે તો ઉતાવળ શા માટે કરો છો આ વસ્તુ મને જ નથી સમજાતી પેલા તમે કઈક અલગ માંગણી કરો હવે કઈક અલગ અલગ ઉભું થાય કે હવે મતલબ ક્યારે આવશે પ્રોવિઝનલ લિસ્ટ ક્યાં છે પ્રોવિઝનલ લિસ્ટ ક્યાં સુધી પહોંચી માહિતી બધી વસ્તુ અપડેટ આવશે બહુ લાંબો સમય થઈ જાય તો અલગ વસ્તુ છે જો તો સમય નથી આઠ દસ દિવસમાં જે કઈ પણ અપડેટ તમારો આવવાનું છે મેં બે બે એક બે દિવસ પહેલાના મેસેજમાં કીધું હતું કે 10 દિવસમાં તમારો અપડેટ આવશે આજે બી કહું છું કે આઠ દસ દિવસમાં અપડેટ આવશે બે દિવસ કદાચ આઠ દિવસ તમારામાં અપડેટ આવી જશે એક બે આમ આ વીક આવતા વીક સુધીમાં એ વાત મળી છે મને મને જે વાત મળે છે મિત્રો એ તમને જણાવું છું એટલું યાદ રાખજો હું કઈ એવું કન્ફર્મ નથી કેતો કે આવી જ જશે એ સમયમાં આવવાની શક્યતા હોય છે એ તમને હું જણાવતો રહેતો હોઉં છું એટલા માટે બરોબર બાકી તો જોઈ હું ખાલી જસ્ટ એક વાત કરી તમારા ઉમેદવારની જે માનસિકતા હોય છે એની ખાલી આ બદલવાની જરૂર છે ત્યારબાદ આગળનો સવાલ છે વિમલ પટેલ લખે છે કે ચાટની વેલિડિટી વધી છે તો શું ભરતી આવશે કે પછી આદર્શ નિવાસી શાળાની ભરતી માટે જ વધારી છે જેથી વધુ ફોર્મ ભરાઈને સરકારને ઓકે વિમલ તમારી જે કોમેન્ટ છે ઓકે મતલબ તમારો જે સવાલ છે કે ટાટની જે વેલિટી વધારવામાં આવી છે તો શું ભરતી આવશે જો મને એક વસ્તુ નથી સમજાતી કે વેલિડિટી વધી છે તો એને ભરતી સાથે શું લાગતું ઓળખતું મને કોઈ કનેક્શન મને દેખાતું નથી પેલા મારા તરફથી ક્લિયર કરવા માંગુ છું બરાબર પછી ભરતી બી આવવાની છે એના માટે જો વધારી હોય છે તો એના બાબતે હું નથી જાણતો આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધીસ હું કોઈ વસ્તુ નથી જાણતો હા ભરતી કદાચ આવશે ને એના માટે વધી છે તો ઓકે તો તો બહુ બેસ્ટ વસ્તુ છે બધા ઉમેદવારો લાભ મળી જશે બધી સુવિધા મતલબ જે કઈ પણ ઉમેદવારો હશે એને લાભ મળવા પાત્ર થઈ જશે કોઈ વાંધો નહીં આવે પણ જે મને ખ્યાલ છે રાધા કહું છું કે મને એવું કોઈ દેખાતું નથી કે વેલિડિટી વધારી છે તો ભરતી આવશે તે પછી તો આગળ તો કઈ કહેવાય નહીં શું છે શું નહીં પણ હા આદર્શની જે વાત છે આદર્શની વાર્ષે શાળાની ભરતી તો એમાં મે બી બધા ઉમેદવારો લાભ મળી જાય જૂની માર્કશીટ પ્રમાણે જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી બી થઈ જાય જૂની માર્કશીટનું બધું ક્લિયર બી થઈ જાય પછી નવા સરથી નવા નિયમો આવે નવી પરીક્ષાઓ લેવાય અને નવા માર્કશીટ આવે એ બધું કદાચ એવું માઇન્ડમાં કદાચ ચાલતું હોય તો પોસિબિલિટી રહી શકે આ ખાલી વાત કરવા માંગુ છું પછી તો કઈ ખબર નહીં

એજ વસ્તુ તમારે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીમાં એ સાથે રાખવાનું હોય છે પછી ભલે એની વેલિડિટી પતી ગઈ હોય છે કે એક્સપાયર થઈ ગયું છે કે કાંઈ પણ એ તમારી સાથે રાખવાનું છે ને એ જ તમારે બતાવવાનું છે કોઈ બી આગળની પ્રોસેસમાં એટલે કે તમારું જે તમે જે ઓબીસી સર્ટિફિકેટ આપેલું હતું એ જ સર્ટિફિકેટ તમારે કન્ટિન્યુ રાખવાનું છે હા નવું કઢાવી લો તો અલગ વસ્તુ છે બાકી તમારે તમારું એ જૂનું સર્ટિફિકેટ જ બધી પ્રોસેસમાં છે બતાવવાનું રહેશે ત્યારબાદ આગલો સવાલ છે રોની મેક લખે છે કે કેમ છો સર મજામાં ગ્રાન્ટી શાળામાં છેલ્લા ચાર વર્ષે ત્રીસ ટકાથી ઓછું પરિણામ આવે છે જો સતત પાંચમા વર્ષે ત્રીસ ટકા કરતા ઓછું પરિણામ આવે તો શું થાય વર્ગ બંધ થઈ જાય અને શિક્ષક ફાજલ પડે તો રોની મેક મેઘભાઈ જો તમારો સવાલ બી ઓકે આ પ્રકારના કંઈક થોડાક અલગ સવાલ એમ તો કંઈક મજા જવાબ દેવાની જે કંઈ પણ છે હા ગ્રાન્ટેડ શાળાની વાત જો કરવામાં આવે તો ગ્રાન્ટેડ શાળાની અંદર ગ્રાન્ટેડની મોસ્ટ ઓફ બધી જગ્યાએ ઘણી વખત મેં જોયું છે જાયનું છે એના આધારે સતત પાંચ વર્ષ સુધી મતલબ ચાર વર્ષો તમારે ત્રીસ ટકાથી ઓછું પરિણામ છે અને પાંચમા વર્ષે પણ જો તમારું ત્રીસ ટકાથી ઓછું પરિણામ આવે છે તો સરકાર છે એ શિક્ષાત્મક કાર્યવાહી પગલાની અનુરૂપ છે કાર્યવાહી કરી શકે છે શાળા બંધ મતલબ વર્ગ બંધ કરી શકે છે અને વર્ગ બંધ થાય તો શિક્ષક ફાજલ પણ પડી શકે છે જો થાય તો એની વાત છે કરે જ તે એવું નથી આવું થઈ શકે પોસિબલ છે અને બીજી એક વસ્તુ પોસિબલમાં એ છે કે જે તે વિશેષ શિક્ષક જે કઈ પણ હોય છે કે પછી શાળાની લગતી બાબત હોય તો બધા વિશેની વાત આવે જો બધા શિક્ષક ઇન્ક્રીમેન્ટ તમારું જે મળતું હોય છે એ રોકી શકાય છે એ તમારું માઇનસ થાય છે બાદ મળે મતલબ તમારામાંથી એ માઇનસ થઈ જાય છે જે કઈ પણ આપણે આગળ જતાં ઉચ્ચતર પગાર ધોરણ કે કોઈ બીજો ઈજાફત હોય કે ઇન્ક્રીમેન્ટ જે આપણે કહીએ છીએ આ જે મળવાપાત્ર હોય છે એમાં તમને છે એ મળે નહીં આ એક બંધ થાય આ પોસિબલ છે પોસિબિલિટી આમાં રહેલી છે કે આવું થઈ શકે સરકાર કઈ રીતે પગલા લે છે એના પર અનુરૂપ આ બધી વસ્તુ રહેલી છે એટલે આઉટ થઈ શકે એવી શક્યતાઓ રહેલી છે જો સતત 5 વર્ષ સુધી તમારો 30% થી ઓછું પરિણામ આવે તો you <laughs>

સર અગર સમથિંગ ભરતીના ન્યૂઝ સાચા છે કે હજી કઈ ફાઇનલ ડિસિઝન નથી લેવાયું સર પ્લીઝ રિપ્લાય અગિયાર હજાર સમથિંગ ભરતી શે કઈ કઈ મતલબ કયા વિભાગમાં શિક્ષકની ભરતી કે બીજી શિક્ષકની વાત કરતા હોય તો અગિયાર હજાર ભરતી આવો કોઈ આંકડો મારી પાસે હજુ સુધી આવ્યો નથી મેડમ મતલબ બેન જે કઈ પણ છે નિમિષાબેન મેં કઈ સાંભળ્યું હોય ને જોયું હોય તો અલગ વસ્તુ છે મેં નથી સાહેબ લો એટલે હું નથી જાણતો કદાચ તમારી પાસે આના કોઈ ન્યૂઝ હોય અપડેટ આના રિલેટેડ કાઈ પણ બીજા કોઈ પણ ઉમેદવાર પાસે કદાચ કોઈ આના રિલેટેડ કઈ ન્યૂઝ હોય તો તમે મને WhatsApp કા Telegram માં મેસેજ કરો એ હું જરૂરથી છે એ જાણી લઈશ એ બાબતે શું છે પણ માલ પૂર્તિ મારી પાસે તેવા કોઈ અપડેટ આવેલા નથી ત્યાર બાદ છેલ્લો સવાલ છે જીતેન્દ્ર આહી લખે છે કે સર આ ટાટની માર્કશીટની વેલિડિટી વધારી આ એક સારો નિર્ણય કહેવાય બધા ટાટ પાસ કેન્ડિડેટ માટે પણ એની અંદર એવું કંઈ લખવા કહેવામાં નથી આવ્યું કે કઈ એક્ઝામથી એની વેલિટી વધી છે ટેટની જેમ પહેલાની જ પહેલાની પહેલાથી જ આ હોય તો ઘણા આગળ જે કેન્ડિડેટ પાસ કરેલ કરી હોય એમને આનો લાભ મળશે તમારું શું માનવું છે આ બાબતે તો જો શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને છે ટાટની માર્કશીટની જે વેલિડિટી છે ટેટ સોરી ટાટની માર્કશીટ અને એચ મેટની માર્કશીટમાં વધારો કરેલ છે એટલે કે એના બાબતે હું ડિટેલમાં એક વિડીયો આપીશ કઈ રીતનું શું છે એ હાલ પૂરતી વાત કરવામાં આવે તો આના રિલેટેડ એક એક વચ્ચે એક અધો પરિપત્ર મેં સાંભળો તો જોયો તો લગભગ મેં ગ્રુપમાં શેર પણ કરેલો છે આઈ થિંક સો ટેલિગ્રામ ચેનલની અંદર મે બી જો જો પોસિબલ હોય કોઈ પાસે તો હું ટ્રાય કરીશ જોવાની શું છે એક ગ્રુપમાં એક લેટર આવેલો તો અને એમાં કદાચ ઉલ્લેખ છે કે નહીં એ તો નથી ખબર પણ હા

એ તો હાલ મારી પાસે આઈડિયા નથી એટલે તમે નહીં કહી શકો પણ મે બી પોસિબલ આમાં પણ એજ હોઈ શકે કે શરૂઆતથી જે ટાટની એક્ઝામ લેવાતી હતી ત્યારથી લઈને અત્યાર સુધીની જેટલી ટાટની એક્ઝામ છે એ બધી માર્કશીટ ધરાવનાર ઉમેદવારો આમાં એલિજિબલ ગણવાપાત્ર થઈ શકે અથવા તો એવું બી બની શકે કેમ કે પહેલા છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એ ટાટની એક્ઝામ લેતો તો પછી રાજ્ય પરીક્ષા બોર્ડ ટાટની એક્ઝામ લેતો હતો તો મે બી પોસિબલ એવું માર્કલે મારો અંગત મંતવ્ય કહું છું કે એવું બી બની શકે કે જે ગુજરાત માધ્યમિક વાળું હતું એને કદાચ માન્યતા ન આપે પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે કંઈ પણ પરીક્ષા લેવાઈ છે ટાટની એમની કદાચ આજીવન કરે કે લાંબો સમય વધારે એવું મે બી પોસિબલ છે પછી તો કઈ કહેવાય નહીં શું છે કઈ રીતના આ લોકો કરશે બધી કરી દે તો અલગ વસ્તુ છે અને મેં કીધું એ મુજબ જે પર્ટીક્યુલર અલગ અલગ પ્રકારની માર્કશીટ રહેલી છે તો એ પ્રમાણે કરે તો પણ કઈ નહીં મતલબ ઉમેદવારોને આમાં ફાયદો થોડોક થઈ શકે કેમ કે અમુક ઉમેદવારો જૂના હોય છે જે કોઈ અગાઉની ભરતીઓમાં ફોર્મ ભરતા રહી ગયા હોય અમુક પોઈન્ટ માટે રહી ગયા હોય હજી ઉંમર એની પતિ ન હોય એવું કાંઈ પણ હોય તો આગળની કોઈ ભરતી આવે કદાચ મે બી પોસિબલ હોય તો એમાં લાભ લઈ શકે ને એમાં પણ એને ફાયદો થઈ શકે આવું એક પોસિબિલિટી છે હા જરૂર એમાં એને ફાયદો થઈ શકે બસ મિત્રો આજ બધા સવાલ હતા આપણા આજના આ વિડીયોની અંદર આશા રાખું છું કે જેટલા સવાલના જવાબ તમને આપેલા હશે એ બધા જ જવાબ ઓકે તમને વ્યવસ્થિત રીતે પહોંચી ગયા હશે છતાં બી મનમાં કોઈ પ્રશ્ન રહી જતો હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો અને જવાબ આપણે જરૂર ટ્રાય કરીશું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચી જાય વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપી છે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો હજુ કહું છું ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો જો ના જોડાયા હોય તો નિયમિત રેગ્યુલર નાની નાની અપડેટ ત્યાં હું આપતો રહેતો હોઉં છું એટલા માટે અને આ ચેનલ મિત્રો સારી લાગે થોડી કમતી પણ સારી લાગે તો નીચે સબસ્ક્રાઇબ બટન દેખાતો છે સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને ચેનલમાં જોડાઈ જાઓ તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ